ધોરણ ત્રણ વિષય અંગ્રેજી. વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુડ આફ્ટરનૂન. આપણે અંગ્રેજીમાં યુનિટ 12 જોઈ રહ્યા છીએ. યુનિટ 12 નું નામ છે પાર્ટસ ઓફ ધ બોડી. એમાં જુદા જુદા શરીરના અંગો વિશે જોયું. હવે આ ચિત્ર તમને પહેલા જે આપણે એક બાળકનું છોકરાનું ચિત્ર હતું એ ચિત્રમાં આપણા શરીરના દરેક અંગો દર્શાવેલા એ મેં તમને ચિત્ર દ્વારા સમજાવેલું. બોર્ડ ઉપર આપણે એના સ્પેલિંગ લખ્યા, ઉચ્ચાર લખ્યા, ગુજરાતી અર્થ લખ્યો. ત્યાર પછી એના જ અનુસંધાનમાં પાન નંબર 56 પર આવ્યું જોડકા. જોડકામાં પણ જુદા જુદા અંગો બતાવ્યા. અંગોની નીચે એ દરેક અંગનું સ્પેલિંગ લખ્યું. સ્પેલિંગ આડા આવ્યું એ આપણે યોગ્ય રીતે જોડ્યા પાન નંબર 56 અને 57. હવે એના પછી ફન ટાઈમમાં આગળ વધીએ તો જે પહેલું સ્ટાર્ટિંગમાં જે ચિત્ર હતું બાળકનું છોકરાનું એવું જ ચિત્ર આપણને અહીં આગળ બતાવ્યું છે. બરાબર, હવે ચિત્ર બતાવ્યું છે પણ દરેક જે આપણા અંગો છે એમાં એરો મારેલા છે. એ જે જે એરો મારેલા છે એ એરો પ્રમાણે આપણે શરીરના ભાગોના નામ લખવાના છે. કઈ રીતે? તો એ શરીરના અંગો જોઈ એના સ્પેલિંગ આપણે લખવાના છે અને એ સ્પેલિંગ લખ્યા પછી એનો ઉચ્ચાર પણ આપણે લખીશું. તો જે રીતે આ પ્રમાણે તમને આ સાઈડે જે આપણને એરો આપેલા છે એ રીતે પહેલાં આ સાઈડના નંબર મારી એરો મારીને હું સ્પેલિંગ લખીશ એટલે તમને તમારી રીતે પુસ્તકમાં લખતા ફાવે નંબર મારીશ. બરાબર, અને એનો ઉચ્ચાર લખીશ એટલે તમે એ રીતે લખી શકો. દરેક જે અંગો છે એ અંગોના ઉપર આપણને સ્પેલિંગ આપી દીધા છે. સ્પેલિંગ કેવા છે? આડાવરી આડાવરી સ્પેલિંગ છે. એ સ્પેલિંગ યોગ્ય રીતે આપણે અહીં ક્રમમાં શરીરના અંગો જોઈ અને આપણે લખવાના છે. હવે બોર્ડ ઉપર આપણે આ ચિત્ર તો હું દોરી શકું નહીં. બરાબર, ચિત્ર દોરી શકું નહીં એને કારણે પહેલાં હું આ બાજુના નંબર 1 2 3 મારીશ અને શરીરના ભાગો લખીશ. એવી રીતે આ બાજુ હું લખીશ એટલે તમને એ રીતે ખ્યાલ આવશે. તો આ કંઈ એરો ઉપર મારેલો છે. બરાબર, પહેલો એરો છે. એરો કેવો છે? સીધો છે. ત્યાં શું છે? માથું છે. એ જી એ ડી એ એટલે માથું. નંબર એની નીચે આવે છે માથા પછી શું આવે છે? આઈ આવે છે. હેલનું જે એરો છે એ જ લખવાનું છે. ખ્યાલ આવે છે? એરો છે એ જ પ્રમાણે આપણે લખવાનું છે. એરો ક્યાં મારેલો છે એ જોવાનું. બીજો એરો છે ક્યાં આવ્યા છે તો એ એરો અહીં આગળ મારીશું આપણે અને ત્યાં લખીશું એટલે સમજ પડી. એની નીચે ક્યાં છે? નોઝ. ક્યાં છે? નોઝ. હવે નોઝ નો એરો છે આ રીતે આઈથી છે જ આગળ છે એટલે ત્રાસ વાળો નોઝ. એટલે ના નંબર 3. એની નાકની નીચે શું આવે? માઉથ. આ રીતે નાકની નીચે MOUTH માઉથ એટલે જે અંદર ચિત્રમાં જે એરો છે એ પ્રમાણે મારો છે એરો છે. બરાબર, એટલે તમને લખવામાં અંગૂળ પડે. એના પછી આવે છે નીચે હેન્ડ.
ત્યાર પછી એની નીચે હાથની નીચે શું આવ્યું? સીધો રહેશે એલ ઈ જી લીપ, એટલે પગ. અહીંયા આવશે ચાર નંબર, પાંચ નંબર, છ નંબર, પછી છેક નીચે આપણું પંજો ફૂટ. ફૂટ એટલે પગથી નીચેનો ભાગ. શું મેં શીખવાડેલું? પગથી નીચેનો ભાગ. શું શીખવાડેલું? ઘૂંટીથી આગળના સુધીનો, આગળ સુધીનો, આગળ સુધીનો ભાગ. ઘૂંટીથી આંગળા સુધીનો ભાગ. શું આવ્યું? સેવન. એક બાજુના બધા ક્રમ પ્રમાણે મેં લખ્યા. સાચી આવું કરેલું કારણ કે ચિત્ર આપણે માણસનું દોરી શકીએ નહીં. હવે આ બાજુ બરાબર, આ બાજુ પણ એક રીતે હું એનો માણસ જુઓ. હેડ પતિ નીચે, આઈટી છે નીચે છે, એટલે આ રીતે અહીં પણ એ પ્રમાણે નંબર મારીશું. એક કાન એની નીચે આવે છે. શું આવશે? નેક, એની સી કે નેક. બરાબર છે, થોડું કામ હોય છે એટલા સ્પેલિંગ મળી શકે. બરાબર, એટલે જગ્યા થોડીક છોડીશું. એટલે પહેલું છે શું છે? તો યોર. ગર્દન પછી અહીંયા આવે છે હાથ, હાથનો અંગૂઠો, થમ. અંગૂઠો આમ લીધું છે, ઉપરથી આપણને દર્શાવે છે. બરાબર, થમ એટલે અંગૂઠો. એના પછી આવે છે ફિંગર, થંબની જોડે છે. બરાબર, આવી એનો માટે છે થંબ. અહીં આવશે ફિંગર્સ, એ આઈ એલ જી ઈ આર એસ, ફિંગર્સ. આંગળી ચિત્ર પ્રમાણે
આપણે બે બાજુ મેં ચિત્ર દોરતા ન ફાવે નંબર પ્રમાણે મેં લખ્યું છે. તમારે આ એરો મારા છે એ પ્રમાણે ઉપર છે એ પ્રમાણે સ્પેલિંગ લખવાના, મેં પણ બોર્ડમાં લખ્યા છે, એટલે આ રીતે તમારે પુસ્તકમાં પૂરું કરવાનું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ.